डॉक्टर सोनल शाह छू और मारी प्रेक्टिस वासणा एरिया में है। आ है मारो पेशंट निलेशभाई पटेल। निलेशभाई पटेल ने वर्षो पहला थी एक तकलीफ थी जे शांति थी जीवी रहा था पण एमने नुकसान नहोती करती एमने क्यारे एवुं ना थाय आना माटे दवा लेवी जोईए। पण लगभग छेल्ला 20-25 दिवस थी एमने ऑन यूट्यूब उपर जईने सर्च कर्युं मने आ तकलीफ ने कहेवाय शुं, एटले एमने नक्की कर्युं के आ तकलीफ ने फाइनली एमने डायग्नोस कर्युं के पार्किन्सन। पेशंट लिटरेट छे एटले जाते डायग्नोस करीने आव्युं અને એમના લક્ષણો પણ એ સાચા હતા કે એમને કંપવા થયેલો હતો જે ધ્રુજારી ને એવા બધા લક્ષણોમાં જાય જેની અંદર શરીરની સાથે મગજની અંદર પણ એના અસરો દેખાતી હોય આ રોગમાં। એટલે પેશન્ટ મારી પાસે કોન્ટેક્ટમાં આવ્યું અને પેશન્ટને મેં ફક્ત 10 દિવસ થયા છે ટ્રીટમેન્ટ આપે અને એમની અસર એ પેશન્ટના મોઢે આપણે જાતે સાંભળીએ। મેં મારું નામ નિલેશભાઈ પટેલ છે। મેં લગભગ સોનલબેનની 10 દિવસથી ખાલી ટ્રીટમેન્ટ ચાલુ કરેલી છે ત્યાં નરોડા, પણ 10 દિવસમાં મને એટલું રિઝલ્ટ મળ્યું છે। આમ તો એક મહિનાની મને વાત કરી હતી કે એક મહિનો તમારે સારવાર લેવી પડશે, પરંતુ 10 દિવસમાં મને લગભગ 40-50% જેવો ફરક દેખાય છે મને। મારી આ તકલીફ લગભગ 6-8 મહિનાથી હતી, પણ હું પકડી તો નહોતો શકતો કે આ વસ્તુ શું છે। હવે એક હાથની ધ્રુજારી ને મગજમાં કે યાદ શક્તિ ઓછી થવી, આ વસ્તુ બધી સાથે ચાલતી હતી। પણ આ અરસા દરમિયાન મને સોનકબેનનો કોન્ટેક્ટ થયો એટલે મેં તરલે એકવાર એપોઇન્ટમેન્ટ લઈને આપણે મળી ગઈએ બેનને। બેનને મને પાકી 100% કહી દીધું કે તમને પાર્કિન્સનની હાથમાં કંપવાની જે તકલીફ છે એ તમને થઈ છે, પણ હજી ફર્સ્ટ સ્ટેજ ઉપર જ છે। પણ જો તમારા ક્યાં લોંગ ટાઈમ આવે તો આમાં લગભગ જાગી તમારે સારવાર લેવી પડે, તમારે હું તમને એક મહિનાની સારવાર આપું છું, એક મહિનામાં તમને ઘણો ફરક થઈ જશે। મને એક મહિનાને બદલે 10 દિવસમાં મને આનો 50% રિઝલ્ટ મળ્યું છે, પોસ્ટ પૂરો નથી કે એક મહિના થયું છે। અને એમાં મેં એમને જે સારવારની અંદર આપ્યું છે એમાં મેઇન છે આપણી મોરિંગા અને આપણી એનર્જી, અને આ બે પ્રોડક્ટે આમ એવું કહેવાય કે શોકિંગ રિઝલ્ટ કહીએ અમે લોકો એને, કે ડ્રામેટિક રિઝલ્ટ જે અમે ઇમેજિન બહારનું, કે મને ખુદને આશા હતી કે મહિના પછી પેશન્ટને 40-50% સારું હશે તો 3-1 મહિનામાં હું એમને કદાચ જડમાંથી મટાડી શકીશ, પણ હવે હું એવું કહું છું કે 10 દિવસની અંદર જો આટલું સારું હશે તો મહિનામાં જડમાંથી મટી જશે। પણ આ ઘણી તકલીફ એટલે મોટી હાથ મારી કંપવા હતો, હાથમાંથી અત્યારે પકડી ગયો તો કોઈને ખ્યાલ ના આવે કે ભાઈ હવે આને આનો કયો રોગ હશે। સ્ટાર્ટિંગમાં મારે ચેકમાં સાઇન કરવી હતી તો હું કરી નહોતો શકતો, એના માટે મને થોડો વધારે પ્રોબ્લેમ લાગતો હતો, એમ બધું આનું ડિસિઝન તો કંઈક લેવું જ પડશે। આ અનુસંધાનમાં મને બેને સારવાર કરી છે અને એનું સારું મને રિઝલ્ટ મળ્યું છે। અત્યારે હવે ચેકમાં સાઇન કરી શકો? આરામથી અત્યારે ચેકમાં સાઇન કરી શકું છું। ઓકે, થેન્ક યુ।